नमस्कार दर्शक मित्रों, आप निहाळी रहा छो एस लाइव न्यूज़ बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। सरदार पटेल होत तो भाजप सामे आंदोलन करी होत, कहूं अहमद पटेले। सरकारी कॉलेजना उच्च शिक्षण थी युवा पेढ़ी नु भविष्य उज्ज्वल बनशे, कहूं शंकर चौधरीए। शिक्षण नु भगवाकरण थता देश ना शिक्षण शास्त्रीओ दूर थता जाय छे, गिरजा व्यास नो आक्षेप। डॉक्टर पीयूष सक्सेना यूनिक बॉडी क्लोनिंग थेरापी द्वारा अमदावादियों ने आपलो संदेश, अपना इलाज अपने हाथ। आनंद जिलाना बोरसद खाते खेतीवाड़ी उत्पन्न बजार समितिना सग मार्केट खुल्लू मुक्ता। कांग्रेस ना वरिष्ठ नेता अने सोनिया गांधीना राजकीय सचिव अहमद पटेले जणाव्यु के भाजप खेडूत विरोधी सरकार छे। आजे सरदार पटेल हयात होत तो तेओए पण भाजप सरकारनी आ नीति सामे आंदोलन मां जोडाया होत। भाजप सरकार नु एक वर्ष निष्फळताथी पूरु थयु छे। अहमद पटेले वडाप्रधान नरेंद्र मोदी ना विदेश प्रवासो अंगे जणाव्यु के तेओ सेल्फी वडाप्रधान छे, विदेश मां जई भारतीयो नु घोर अपमान करी रह्या छे, विदेश मां प्रवास मां उद्योगपति ने साथे लई जाय छे अने देश मां गरीबो अने खेडूतो नी घोर उपेक्षा करी रह्या छे। तेमणे जणाव्यु के भाजप सत्ता मां आव्या पछी तेमणे गुजरात नी प्रतिष्ठित सहकारी प्रवृत्तियों ने तोड़वानुं काम कर्युं छे। अमूल मां सत्ता मेळवा तमाम प्रकारना राजकीय दावपेच कर्या हता, परंतु तेमणे प्रजाए जाकारो आप्यो छे। प्रजाए एक वर्षना शासन मां तेमनो स्वाद बगाड़ी नाख्यो छे। आ तो हजु आरंभ छे। 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા કોંગ્રેસને બહુમતી આપશે તેમાં કોઈ શંકા નથી। અહેમદ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ગુજકો ટોકનો કાળો કાયદો ઘડી દેશમાં અંગ્રેજ શાસનની યાદ તાજી કરાવી છે। આ કાયદા ઘડવાથી સરકાર અને માફિયાઓની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે, પોલીસ અને બુટલેગરો બેફામ બની ગયા છે। આ કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી જોઈએ નહીં। આ પ્રસંગે ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી, પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ચૂકી છે। આ પ્રસંગે અમૂલ ડેરીના વિકાસ પેનલના ચૂંટાયેલા રામસિંહ પરમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ પણ ભાજપને આડે હાથ લીધી હતી। પાટણ જિલ્લાના રાણકપુરથી સાદલપુર ખાતે રાજ્ય કક્ષાના શહેરી ગૃહ નિર્માણ અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ સામાજિક અને ન્યાય અધિકારીના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું કલ્યાણ સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરકારી વિનયન કોલેજના શુભારંભનો દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્ય કક્ષાના પ્રધાન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના ગતિશીલ ગુજરાતની રાહબરી હેઠળ સરકારના નવા માનવ કલ્યાણના આયામો સાંતલપુર તાલુકાની કાયાપલટ કરી દીધી છે। સાંતલપુર તાલુકાના ઉચ્ચ શિક્ષણ આપતી એક પણ કોલેજ ન હોવાને કારણે યુવા દીકરા દીકરીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા। સરકારે સાંતલપુર ખાતે નવી કોલેજ શરૂ કરવાથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે યુવા પેઢીનું ભવિષ્ય ઉજળું રહેશે। આર્થિક સામાજિક અને શૈક્ષણિક વર્ગના કુટુંબના બાળકો અને કન્યાઓ ઘરે આંગણે શિક્ષણની સહુલિયત ઉપલબ્ધ બની છે। સાંતલપુર તાલુકાના ગામો સરહદીય તાલુકાના ગામોને ઉચ્ચ શિક્ષણનો લાભ મળી રહેશે, સમાજ વધુ શિક્ષિત બનશે। સાંતલપુર તાલુકાના શિક્ષણના વિકાસ માટે 20 માધ્યમિક શાળાઓ, 6 સરકારી માધ્યમિક શાળાઓ અને 4 ઉચ્ચ માધ્યમિક શાળાઓ પણ કાર્યરત છે। વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું, આ વિસ્તારની ખેતી વરસાદ ઉપર આધારિત હતી, હવે નર્મદાના નીર ઉપલબ્ધ થતા આ વિસ્તાર લીલોછમ અને હરિયાળો બનશે, ખેડૂત ખેતી અને પશુપાલન ક્ષેત્રે વધુ અને વધુ ગતિ પ્રાપ્ત કરશે। નર્મદાના કમાણમાં બાકી રહેલા ગામોને પણ નર્મદાના પાણી ઉપલબ્ધ કરાવવા સરકાર હકારાત્મક વિચાર કરી રહી છે। સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું કે સાંતલપુરમાં શિક્ષણ ક્ષેત્રે સોનાનો સૂરજ ઉગ્યો છે, યુવા પેઢીમાં શિક્ષણનો વ્યાપ વધશે, દીકરા અને દીકરીઓ વધુ શિક્ષિત બનશે, જેનાથી સમાજ વધુ સુદૃઢ અને આગળ આવશે। મહિલા આયોગના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ગિરજા વ્યાસે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની અને વડાપ્રધાનના શિક્ષણના ભગવાકરણની નીતિ પર રોષ ઠાલવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે આઝાદીની કાળથી દેશમાં શિક્ષણના માળખાને બિન રાજકીય રીતે સુચારુ રૂપથી ચાલે તે માટેનું તંત્ર ભાજપ સરકારે છિન્ન ભિન્ન કરી સંઘનો હસ્તક્ષેપ વધારી દીધો છે।
શિક્ષણ ક્ષેત્રે સંઘ ભાજપના બિનજરૂરી હસ્તક્ષેપને કારણે દેશના શિક્ષણ ક્ષેત્ર માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે. દેશના ઇતિહાસને ભાજપ સંઘની વિચારધારા આધારિત પુનઃ આલેખવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે અતિ ગંભીર બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આઈઆઈટી મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ જાણીતા પરમાણુ સાયન્ટિસ્ટ અનિલ કાકોદરાએ સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં સર્ચ સિલેક્શન કમિટીની મળનારી બેઠક પહેલા જ રાજીનામું આપી દીધું છે. ઉપરાંત દિલ્હીની આઈઆઈટીના ડાયરેક્ટર રઘુનાથ કે સેવગાંવકરે ને ખોટા આક્ષેપ લગાવી રાજીનામું અપાવવાની ફરજ આપવામાં આવી છે. મોરિશિયસ ખાતે આઈઆઈટી કેમ્પ ખોલવા માટે દિલ્હી આઈઆઈટી પર આક્ષેપ કરાયો છે. યુજીસીના સભ્ય એમ એસ અંસારીએ શિક્ષણ મંત્રી સ્મૃતિ ઈરાનીની કાર્યપ્રણાલી સામે રોષ વ્યક્ત કર્યો હતો. યુજીસીમાં આધિપત્ય જમાવવા સ્મૃતિ ઈરાનીએ સંઘની વિચારધારા ધરાવતા વ્યક્તિઓની નિમણૂક કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. हमने हमारे समय के प्रकाश में किसानों को बहुत अधिक महत्व दिया था, लेकिन शिक्षा को भी कम नहीं दिया था. शिक्षा का बजट मनमोहन सिंह जी के शिक्षा भी होने के कारण और प्रारंभ से लेकर के नेहरू जी के जमाने से लेकर के अब तक शिक्षा के बजट में बढ़ोतरी हुई है. यह पहली बार हुआ है जब शिक्षा के बजट में समोट कटौती हुई है. एग्रीकल्चर का बजट हमेशा बढ़ता गया, लेकिन अब एग्रीकल्चर के बजट में वो कटौती हुई है और खास करके इनकी योजना जो एग्रीकल्चर प्लान है उसको खत्म किया गया है ताकि राज्य भी इसमें कुछ नहीं कर सके. इसी के साथ साथ जो फूड सिक्योरिटी थी, जो मिड डे मील था, उन योजनाओं को भी खत्म कर दिया गया है. देश ना जानीता क्वालिफाइड नेचुरोपैथी तथा વેલનેસ કાઉન્સેલર ડોક્ટર પિયુષ સક્સેના તેમની યુનિક બોડી ઓર્ગેનિક ક્લોનિંગ થેરાપી માટે લોકોને જાગૃત કરવા અને આ થેરાપી દ્વારા કઈ રીતે ઘરે બેઠા જ પોતાના શરીરની સમસ્યાઓનો ઈલાજ મેળવી શકાય છે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે પ્રથમવાર અમદાવાદમાં આવ્યા હતા. નેચરોપેથી દ્વારા એટલે કે કુદરતી અને ઘરગથ્થુ ઉપચારો દ્વારા શરીરના વિવિધ ભાગોની સફાઈ કરી સાફ રાખીને વ્યક્તિ પોતાના ઈલાજ પોતાની રીતે કરી શકે છે તે બાબત લોકો વચ્ચે મૂકી સ્વસ્થ ભારતનું મિશન ધરાવતા ડોક્ટર પિયુષ સક્સેનાએ માત્ર સમાજ સેવા અને લોકોના સ્વાસ્થ્યને સારું રાખવાના શુભ આશયથી અપના ઈલાજ અપને હાથ નામની યુટ્યુબ એપિસોડ સિરીઝ શરૂ કરી છે. આ અંગે ડોક્ટર પિયુષ સક્સેનાએ જણાવ્યું કે આજે દોડતી ભાગતી જિંદગીમાં આપણે આપણા શરીર અને સ્વાસ્થ્ય પાછળ ઘણું ઓછું ધ્યાન આપીએ છીએ અને જંક ફૂડથી માંડી પ્રદૂષણ તેમજ વધુ પડતા કામના બોજ અને તણાવને લીધે બીપી, થાઇરોઇડ, માઇગ્રેન, ગેસ, એસિડિટી અને હૃદયની લગતી બીમારીઓ સહિતની અનેક શારીરિક સમસ્યાઓ આપણે વહોરી રહ્યા છે. બધી જ શારીરિક સમસ્યાઓ અંગે ગંભીર રોગમાં એલોપેથિક દવાઓ લેવા અને સર્જરી સહિતની ટ્રીટમેન્ટ કરાવવાને બદલે આપણે આપણો ઈલાજ જાતે જ કરી શકીએ છીએ. ક્લેન્ઝિંગ થેરેપી એક સૌથી અક્ષીર અને લાભકારી ઈલાજ છે. કુદરતી ઔષધ અને કુદરતી ખાદ્ય પદાર્થના યોગ્ય મિશ્રણથી શરીરના અંગોમાં ટોક્સિનનો દૂર કરી પહેલેથી જેમ અંગો કામ કરતા હોય એ જ ક્લોન્ઝિંગ થેરાપી છે. નેચરોથેરાપીમાં પીએચડી ડિગ્રી ધરાવતા પિયુષ સક્સેના રેકી માસ્ટર પણ છે અને તેઓએ પોતાની રીતે ક્લોન્ઝિંગ થેરાપી વિકસાવી છે અને તેઓ સારા સ્વાસ્થ્ય માટે ક્યોર શ્યોર સેલ્ફ લાઈફ ઓફ યુનિક અને સ્ત્રી પુરુષના સંબંધને લઈને એવરીથિંગ બીકેમ એ अबाउट वुमन सहित ने त्रणेक पुस्तकों पर तेवो लिखी चुका छे. ये ऐसा हुआ है कि जो मेरे लिवर क्लीन जो मैं एडवाइज करता हूँ, लिवर क्लीन में लिवर से जब एलडीएल कोलेस्ट्रॉल निकल जाता है तो ब्लड की प्रॉपर्टी है कि जहाँ जहाँ कोलेस्ट्रॉल बॉडी में एक्स्ट्रा होता है उसको खींच के लेके आता है. तो कोरोनरी आर्टरी जहाँ पे सबसे ज़्यादा ब्लॉकेजेस होते हैं हार्ट के, उन ब्लॉकेजेस से एलडीएल कोलेस्ट्रॉल को खींच के लाता है और जो एक बार लिवर क्लीन कर लेता है उसको 6 महीने तक हार्ट अटैक नहीं हो सकता. अब तक कितने पेशेंट्स ने ये क्योर किया है? मेरे ख्याल से 50,000 के ऊपर होगी क्योंकि मैं 10 साल से इसको प्रैक्टिस कर रहा हूँ, लेकिन इसने अभी जोर पकड़ा है वो पांड्या जी की वजह से. तो मित्रों आ हता अत्यार सुधीना मुख्य समाचार. समाचार नी खास गतिविधि माटे आपनी हाता रहो एस लाइव न्यूज बुलेटिन. नमस्कार.